े सरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् ीचेतये ॐतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननि श्रीहरे कृष्णमहाराजनि श्रीघनश्यां महाराजने કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભક્તો સદગુરુ આધારાનંદ સ્વામી પૂર ચોથું તરંગ છઠ્ઠું એમાં જીવા ખાચર ભગવાન શ્રીહરિની અદભુત સ્તુતિ કરે છે એનું નિરૂપણ કરશે આજે જેઠ સુદ દસમ નો દિવસ છે આજથી બરાબર એકસો ને છ્યાસી વર્ષ પહેલા વિક્રમ સંવત અઢારસો ને છ્યાસી માં કેવો સુભગ સંયોગ છે જોયું આજથી એકસો ને છ્યાસી વર્ષ પહેલા વિક્રમ સંવત અઢારસો ને

દિવ્ય અંતર ધ્યાન લીલા ભગવાન પ્રગટ થાય છે એ પણ લીલા છે આપણે ઉજવીએ ભગવાનનો અને ભગવાનનું નામ છે અજન્મા જન્મંગલ કેટલા ને આવડે છે ઊંચી આંગળી કરશો ઓમ અજન્મને નમ અજન્મને નમઃ જે ક્યારેય જન્મ ધારણ કરતા નથી એને નમસ્કાર કરનારા આપણે એનો પાછો કયો ઉત્સવ ઉજવીએ એટલા માટે ભગવાન અકળ છે જન્મ નથી લેતા છતાં દેખાય છે એવું કેવું બોલો જન્મ લે છે મૃત્યુથી તો એ પર છે જેનું મૃત્યુ ક્યારેય કાળ કર્મ કે માયાજીનો સ્પર્શ નથી કરી શકતા પરંતુ તેમ છતાં એ પરમાત્મા અંતર્હિત થાય છે એનો અગ્નિદાહ સંસ્કાર થાય છે આ લોકની રીત છે તો મહારાજને યાદ કરી ઓ શ્રી સ્વામિનારાયણ ન

જે ભૂમિ ઉપર ભગવાન શ્રીહરિએ આજે દેહ ત્યાગ કર્યો એ જ ભૂમિ ઉપર પ્રથમવાર ભગવાન શ્રીહરી પધાર્યા છે સાગરની કથામાં પ્રથમવાર ગઢપુરમાં મહારાજ પધાર્યા જીવા જીવાખાચર બંનેને ત્યાં પધરામણી કરી બંને પરિવારો સત્સંગ ધારણ કરીને ભગવાનની શરણાગતિ સ્વીકારે છે જીવા ખાચર ભગવાનની ની અદભુત સ્તુતિ કરે છે હરિકી પૂજા કરે બાજે અપાર સંત કી પૂજા કે ન પેરાવે ફૂલહાર હરિક પૂજા કરે ઉ બાજે બજત અપાર મહારાજે અદ્ભુત ઉપદેશ આપ્યો સાંભળો ખોળ અને ગોળ છૂટું પાડી નાખે સત્ય ને અસત્ય વિવેક થાય એવી કાકરા કાઢીને મહારાજે વાત કરી કરનારા ને પણ તાળીઓથી આપણે વધાવી લઈએ એવી વાતો કરનારા અત્યારે ક્યાં મળે હે પૂજ્ય ગુરુજી કેવી કથા વાર્તા કરે છે આપણે ભાગ્યશાળી છીએ કે આવી વાતો કરનારા મોટા પુરુષ આપણને મળ્યા આ મોટી વાત છે વાત તો તમારા જેવા ઉત્સાહી ભક્તો ગુણાતાનંદ સ્વામી પાસે આવીને બોલ્યા સ્વામી ઘણા મોટા ઉત્સવો થયા આવું મોટું મંદિર થયું ત્યારે સ્વામી એમ કહે આના કરતા હજી મોટા મંદિરો આના કરતા હજી મોટા સમયાઓ આના કરતા હજી જાજા માણસો ભેગા થશે પણ આવી વાતો હવે નહીં થાય માટે આ બધું છોડી પલાઠી વાળી અને આ વાતો સાંભળી લો વાલા ભક્તો આપણે ભાગ્યશાળી છીએ ગુરુજી મળ્યા છે અને હામે બેસીને આપણે જ્યારે વાતો કરવા માટે પધાર્યા છે ત્યારે આપણે ચૂકીએ નહીં આ વાતોનો લાભ લઈ લઈએ મહારાજની વાત સાંભળી જીવેન્દ્ર દરબાર એમણે ભગવાન શ્રીહરિની પૂજા કરી મંગળમય વાજિંત્રો વાગ્યા સંતોની પણ ફૂલહાર પહેરાવી પૂજા કરી જય જય કાર ઉચ્ચારની સાથે શ્રીહરિની આરતી કરી તે વેળાએ આકાશમાં દેવતાઓના વિમાન છવાઈ ગયા દરબાર જીવાખાચર બુદ્ધિમાન અને વિચક્ષણ હતા શ્રીહરિને પ્રસન્ન કરવા માટે તેમણે બે હાથ જોડી મસ્તક નવાવીને અદ્ભુત સ્તુતિ કરી મે કથામાં બે ત્રણ વાર વાત કરી છે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સ્તુતિના ભાગ આવ્યા છે એટલે કે ભગવાનને પ્રાર્થનાના ભાગો આવ્યા છે એ બધી પ્રાર્થનાઓ મોટા ભાગની અમર બની ગઈ છે એક પ્રાર્થના તો આપણે જાણીએ જ છીએ સારંગપુરમાં મહારાજે બહેનોને ભગવા માગવા કહ્યું એ મહાબળવંત માયા તમારી જેણે એવું આપે અમને ન વ્યાપે અદ્ભુત પ્રાર્થનાઓ સંસ્કૃતમાં હોય ગુજરાતીમાં હોય હિન્દી કાવ્યોમાં હોય જીવા ખાચરની કરેલી આ પ્રાર્થના હરિતવદાસ કે દાસ મનુષ્ય કે યહ દેહ મહી રેવત ભેગે વાસ ભક્ત કે દ્રોહન હો કબે ભક્ત કે દ્રોહન હો કબે પહેલી પ્રાર્થના જીવા ખાચરના એક એક શબ્દો સાંભળવા જેવા છે આપણા હૃદયને વિંધી નાખેવા છે મનુષ્યનો દેહ મળવો દુર્લભમાં દુર્લભ છે પણ મનુષ્યનો દેહ આપણને મળી ગયો હવે શું દુર્લભ તો ગુણાત્તાનંદ સ્વામી કહે સત્સંગ મળવો દુર્લભ પણ સત્સંગ પણ આપણને મળી ગયો લોયાનું વચનામૃત છઠ્ઠું સત્સંગ મળ્યા પછી દુર્લભ શું બોલો 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 એકાંતિકપણું આવવું એ દુર્લભ વચનામૃતમાં મહારાજ કહે આપણે એકાંતિક થઈએ ભગવાન એને આપણને આપણને જોઈને મોટા પુરુષ જોઈને રાજી થાય એવું આપણું જીવન થાય એ અતિ દુર્લભ છે જેને એકાંતિક થવાના માર્ગે ચાલવું હોય ને અક્ષરધામની અનાદિ મુક્તોની સભામાં સ્થાન મેળવવું હોય ને એના માટે એકે એક ભયસ્થાનામાં બતાવ્યા છે હરિતવદાસ કે દાસ મનુષ્ય કે યહ દેહ મહી મહારાજ હું તો દાસનો દાસ છું પણ ગમે તેમ તો આ મનુષ્યનો દેહ છે ઘી ગમે એટલું કિંમતી પણ માટીના ઘડામાં હોય તો જાળવું પડે કે ના પડે થોડું બોલો આમ ઘી ઉત્તમ છે પણ એનું પાત્ર જે છે ઘડો માટીનો એ નબળો છે તો તો ધ્યાન રાખવું પડે માટીનો ઘડો તૂટ્યો ફૂટ્યો અંદર રહેલું અમૂલ્ય ઘી પણ રોડાઈ જશે પ્રભુ હું તો તમારા દાસનો દાસ છું તમારી શરણાગતિ મળી તમારા વર્તમાન મળ્યા તમારી કૃપા મળી પરંતુ મનુષ્યના દેહમાં છું અને કાયમ આ સંતો ભક્તો સાથે રહેવાનું એટલે મારાથી આપના કોઈ પણ ભક્તનો ક્યારે દ્રોહ ન થાય એવી દયા કરજો કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય દ્રોહ ક્યારે નવ થાય સંગ કાંતે ભક્તનો મુને નિત આપો મુનિરાય એ વર માગુ છું ગાઉ બધા ધર્મ કુવર હરે કૃષ્ણ જે તમે ભક્ત પતિ ભગવાન એવર વર માગુ છું તમારા કોઈ ભક્ત નો મારે દ્રોહ ક્યારે નવ થાય દ્રોહ ક્યારે નવ થાય સંગ એકાંતે ક ભક્ત નો મુને નિત આપો મુનિરાય પ્રેમાનંદ સ્વામીએ પ્રાર્થના કરી યોગાનંદ સ્વામીએ પ્રાર્થના કરી મોટા મોટા સંતો ભક્તોએ હાથ જોડીને પ્રાર્થના કરી હે મહારાજ દ્રોહસ્તે સે વિનામતે ન ભવતું મનસા ક્વચિત સજ્જનાનામ યોગાનંદ સ્વામી તો એમ કહે હે મહારાજ એવી દયા કરો મનથી પણ તમારા સંત કે ભક્તનો દ્રોહ ન થાય અવગુણ વિચારવો એ માનસિક દ્રોહ છે નિંદા કરવી એ વાચિક દ્રોહ છે અને કંઈક બગડે એવા પ્રયત્નો કરવા એ દૈહિક દ્રોહ છે સમજો છો ને તમે પેલા અભાવ પછી અવગુણ અને પછી દ્રોહ સુધી સંત અને ભક્તના દ્રોહથી આપણે બચીએ કેવી સરસ વાત કરે છે ભક્તોના દ્રોહનું મૂળ તો લોભ છે લોભ તો ચાંડાળ જેવો છે અમે કાયમને માટે લોભમાં જ પડ્યા હોઈએ છીએ અમે લોભને જ પોતાનું જીવન માન્યું છે કરોડો રીતે વિચાર કરીએ છતાં લોભ છૂટતો જ નથી જેમ માછલાનું જીવન જળ છે એમ અમારું જીવન લોભ થઈ ગયો છે દુનિયાભરના જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે લોભ લાલચ સ્વાર્થ વાત સાચી ને પાપના બાપનું નામ શું છે લોભ એક એવું તત્વ છે બધા જ પાપ કરાવે છે ત્રિવિધમ નરકશ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ તથા લોભસ તસ્માદેત ત્રયંત્યજેત નરકના ત્રણ દરવાજા છે કામ ક્રોધ અને લોભ ત્રણ દરવાજા હોવા છતાં પણ શાસ્ત્ર એમ કહે છે કામ ક્રોધ હજી એવા છે કે જેને કાબૂમાં કરી શકાય પણ લોભ એવું તત્વ છે જેને કાબૂમાં લેવું અઘરું છે બહુ સમજવા જેવી વાત છે કેવી વાત કરે છે જુઓ મનુષ્યનો સ્વભાવ લોભ પ્રધાન છે સ્વાર્થનું જ વિચારે છે પોતાનું જ વિચારે છે પોતામાં જ પડ્યો છે સત્ય કે અસત્યનો વિવેક નથી આગળ કે પાછળ મને સુખ મળશે દુઃખ મળશેનો વિવેક નથી એન કેન પ્રકારે કરીને ગમે એટલું મળે છતાં ઓછું ઓછું ને ઓછું જ ઓછું જ પડે માફ કરજો આપણા સત્સંગી ભક્તો એ ઘણી આવે ને કે સ્વામી હમણાં બહુ સરસ સ્કીમ આવી છે જો આપણે મોબાઈલ લેવો હોય ને તો એક ડોલરમાં મોબાઈલ મળી જાય છે હા પછી આપણે કઈ એક ડોલરમાં હા સ્વામી થોડું ખાલી આગુ પાછું નામ કોઈકનું આવું કરવું પડે થોડું જો છે ને લાલચ એવી વસ્તુ છે ને એવી વસ્તુ છે એમાં નીતિ એમાં ન્યાય એમાં ધર્મ બધું જ માણસ ચૂકી જાય છે આજનો દિવસ એટલે મહારાજને અંતર ધ્યાન થવાનો દિવસ ભગવાનની લીલા છે પણ તેમ છતાં એક સત્સંગમાં એવી ઘટના ઘટી કે ક્યારેય ભૂલાય નહીં આજના દિવસે મહારાજ અંતર ધ્યાન થયા એના થોડા દિવસ પહેલા જ એક દિવસ પહેલા જ કહેવાય છે મહારાજ તો બીમાર હતા મહારાજને પ્રાણ કરતા પણ સંતો પ્યારા હતા મહારાજને એમ હતું મારે સંતોને જમાડવા છે ગઢપુરના મહંત વિરક્તાનંદ સ્વામી હતા સ્વામીને બોલાવી મહારાજે ભલામણ કરી કે અમારે આજે સંતોને જમાડવા છે સારામાં સારા ચૂરમાના લાડુ બનાવો સાકર નાખીને બનાવજો વળી વળીને મહારાજે ટકોર કરી કેવા લાડુ કેવા લાડુ સાકર નાખીને ચૂરમાના લાડુ બનાવો મહારાજ તો બીમાર હતા રસોઈ થઈ સંતો બધા જમવા ગયા બધા સંતોને પીરસ્યું મહારાજની આજ્ઞાથી રસોઈ થઈ છે સંતોએ પણ પ્રસાદ સ્વીકાર્યો જમીને મુક્તાનંદ સ્વામી આવ્યા અક્ષર મહારાજ પોઢ્યા છે મહારાજે પૂછ્યું સ્વામી જેમાં હા મહારાજ જેમાં સ્વામી બરાબર રસોઈ હતી અરે મહારાજ ખૂબ સરસ હતો થાળ ખૂબ સરસ બન્યો હતો સ્વામી લાડુમાં ઘી બરાબર હતું ને હા મહારાજ ઘી હતું સાકરના હતા ને

એટલે ગોળ ઈજીલી અવેલેબલ હતો સાકર બનાવવાની ત્યારે ઉદ્યોગો કેવી બિઝનેસ કે કંપનીઓ હશે નહીં જેના કારણે સાકર બહુ મોંઘી વસ્તુ ગણાય સુખી માણસો સંપન્ન લોકો ખાતા મહારાજને એમ કે મારા પ્રાણ કરતા વધારે પ્યારા સંતોને સાકરના લાડુ જમાડવા છે અને સાકરની જગ્યાએ ગોળ નાખ્યો છે આવું સાંભળી મહારાજને એટલો આઘાત લાગ્યો એટલું દુઃખ થયું મહારાજને એમ થયું આ મંદિર આ સત્સંગ આ સમૃદ્ધિ આ જે કંઈ છે કોના માટે છે કહું છું વ્યક્તિ કરતા વસ્તુ જયારે મહત્વની બને છે ને વ્યક્તિ કરતા વસ્તુ જયારે મહત્વની બને છે ને એને મટિરિયાલિઝમ કહેવાય ભૌતિકવાદ કહેવાય અને ત્યારથી જ જગતનો વિનાશ શરૂ થાય છે વસ્તુનું મૂલ્ય ચોક્કસ છે પણ વ્યક્તિ કરતા વધારે નહીં સાચી વાત ને અર્પણ કરી દીધું છે એવા સાધુ માટે ખાંડ જેવી મામૂલી વસ્તુ વાપરવા માટે એક મહંત સાધુ એને આટલો બધો લોભ જાગે પાંચ પૈસા વધારે ક્યાં ખર્ચવા ખોટો દુરુપયોગ થઈ જાય અને ત્યારે કહેવાય છે શ્રીજી મહારાજ એટલા ઉદાસ થયા એટલા ઉદાસ થયા કે મહારાજે બીજે જ દિવસે પોતાની લીલા સંકેલી અને મહારાજ અક્ષર નિવાસી થયા લોભ કેટલો ખતરનાક છે હવે સાધુને ન છોડતો હોય તો તમને છોડે હા કે ના તો કેવા છોડું બોલો તો ખરા ગજબનો છે લોભ હ એના વસ્તુ તો કથા કરીએ તો આ કથા આપણી રહી જાય છે પાછી સારું છે એક વાતનું મેં બરાબર ધ્યાન લીધું છે અમેરિકામાં રહેનારા ભક્તો એમાં પણ હોય છે લોભ પણ ખોટી રીતે ખોટું કરીને મેળવવાની ભાવના આ દેશમાં ઓછી છે પણ બીજા દેશમાં એટલું બધું ખોટું કોન્ટ્રાક્ટર હોય એક ટ્રક સિમેન્ટ આવે કેટલી ઉધારવાની બે કે ત્રણ ઉધારી નાખવાની અને વડતાલે કરિકૃષ્ણ મહારાજનો થાળ થઈ જાય અને સંતોને ધોતિયા ઉઢાડી દે અને પછી કંઈક સાધુઓ બગડ્યા પણ બગાડ્યા કોને આ ધન જ્યારથી આવતું થયું જીવાખાચર ની આ પ્રાર્થના બહુ સમજવા જેવી છે શું કહે છે જીવાખાચર ભક્તોનો દ્રોહ લોભ કરાવે છે પાપ માત્ર લોભ કરાવે છે ગ્રહસ્થનું જીવન તો લોભી છે લોભમાં ડૂબેલું છે શ્રીમદ ભાગવત એમ કહે માં યશોદા એનું કંઈક એવું મોટું પુણ્ય કે કૃષ્ણ મથુરામાં જન્મે અને સામે ચાલીને યશોદાને ત્યાં આવે પણ યશોદા લોભી હતી અતિ લોભી હતી અતિ લોભી હોવાને કારણે કૃષ્ણ એના ઘરનું માખણ ક્યારેય ખાતા નહીં ગોપી લોભી હતી એટલે કૃષ્ણ જે લોભી ગોપી હતી એના ઘરે જઈ એના ઘરનું માખણ ફોડી નાખતા એ માટલી ફોડી નાખતા માખણ ચારે બાજુ વેરી દેતા પોતે જમતા જે જે લોભનો ત્યાગ કર્યો ત્યારે પછી એના ઘરનું માખણ જમવાનું શરૂ થયું કામ ક્રોધ અને લોભ ત્રણ દોષ નરકના દરવાજા છે હજી થોડા ઊંડા ઉતરીએ શાસ્ત્ર એમ કહે ત્રણ વર્તકાળ છે ભૂતકાળ જે ગયું છે તે વર્તમાન કાળ જે ચાલે છે તે અને ભવિષ્યકાળ ક્રોધ છે ને એ ભૂતકાળ લક્ષી છે કોઈ પણ વ્યક્તિને ક્રોધ આવે છે ક્યારે બોલો ઘટના ઘટી જાય પછી ઘરમાં બરણી ફૂટી ફૂટતા તો ફૂટી ગઈ પછી બીજું શું ફૂટે માણસનું માથું ફૂટે ખબર છે ને એક નાની એવી ઘટના થઈ એ ઘટનાને કંટ્રોલ ન કરી શકે અને એનું જે રિએક્શન આવે છે ક્રોધ છે ક્રોધ હંમેશા ભૂતકાળ લક્ષી છે કામ હંમેશા વર્તમાન લક્ષી છે અને લોભ હંમેશા ભવિષ્યકાળ લક્ષી છે હજી થોડું સમજીએ તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં કામ ક્રોધ અને લોભને અદભૂત ઉપમા આપી શરીરમાં વાત પિત્ત અને કફ છે જેટલા રોગ થાય છે કહે છે આ ત્રણ દોષના અસંતુલનને કારણે વાત અને કફ આ ત્રણ દોષમાં અસંતુલન પેદા થાય એમાંથી હજારો લાખો ને કરોડો પ્રકારના રોગ થાય છે પહેલા પણ એ અત્યારનું વિજ્ઞાન પણ આ વાતને સ્વીકારે છે બસ એવી જ રીતે ભગવાને આ સૃષ્ટિમાં વાત પિત્ત અને કફ ત્રણ મૂક્યા છે જે માનસિક દોષ માનસિક હજારો પ્રકારની કરોડો પ્રકારની વિકૃતિઓનું મૂળ જો હોય તો ત્રણ દોષ છે શરીરમાં જે 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 કંઈ 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 દોષ રોગ છે એનું મૂળ વાત અને કફ છે મનમાં જેટલા પ્રકારના વિકારો ઉપાધિ કે રોગ છે એ બધાનું મૂળ છે કોણ કામ ક્રોધ અને લોભ તુલસીદાસજી મહારાજે દ્રષ્ટાંત સાથે કામ છે વાત રોગ છે ક્રોધ છે પિત્ત થી થતો રોગ છે અને બહુ સાચી વાત વિજ્ઞાન આયુર્વેદ ધર્મશાસ્ત્ર ત્રણેય સંમત છે પિત્ત પ્રકૃતિનો માણસ હોય ને ક્રોધ તુરંત આવી જાય છે પિત્ત પ્રકૃતિ છે પણ લોભ છે ને એ કફ પ્રકૃતિ છે સાઇલેન્ટ કિલર જેને કહેવાય છે કેવો છે કોઈને ક્રોધ આવે ને તો દેખાય આ સભામાં કોઈ બેઠું ક્રોધમાં હમણાં લાલચોળ થઈ જાય બધાને ખબર પડી જાય કદાચ કોઈ કામી થાય ને વિહવળ બને ને એની ચેષ્ટાઓ વિકૃત થાય ને તો પણ પાંચ પચીસ જણા પકડી પાડે ને પણ કોઈને લોભ સભામાં બેઠો ને મનમાં જાગે તો ખબર પડે મંદિરના બે મંજીરા ઉપાડીને જતો રહે તો એ ખબર પડે બોલો અને આપણે મંદિરમાં લોભ લઈને નથી આવતા ઘણા તો મંદિરમાં માગવા જ આવે છે મોટા ભાગના તમે ઊંડા ઉતરીને જુઓ તો મંદિરમાં આવે છે એના માટે લોભનું પોષણ કરવા કોઈ ભગવાનને એમ કેવા આવે છે મહારાજ અમે માગી આપતા જ નહીં કોઈ કહે છે તાળીઓથી વધાવો ભગવાનના ભક્ત પ્રહલાદને એણે તો ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ હિરણ્ય કશિપનો વધ થયો નરસિંહ ભગવાન નાના એવા બાળ ભક્ત પ્રહલાદને કહેવા લાગ્યા બેટા માગ વરદાન માગ વરદાન માગ અને ત્યારે પ્રહલાદજી જે ભગવાનને પ્રાર્થના કરી સંસ્કૃતની ભાગવતની પ્રહલાદ સ્તુતિ અદભુત પ્રાર્થના છે પ્રહલાદજી કહે પ્રભુ પંચ વિષય માગે એ ભક્ત નથી અને ભક્ત માગે ને પંચ વિષય આપે એને હું ભગવાન નથી માનતો એની પ્રાર્થના તો જુઓ કેવી પ્રાર્થના એને કરી જીવા ખાચર મહારાજને પોતાના હૃદયની અનુભૂતિ પ્રગટ કરે છે પ્રભુ અમે મનુષ્ય છીએ આજે તમારા દાસ થયા છીએ આજે તમારા ચરણમાં બેઠા છીએ પણ મૂળ અમારું પાત્ર માટીનું છે આ કામ ક્રોધ અને લોભ વાત પિત અને કફથી ઘડાયેલું આ શરીર એમાં ક્યારે કામ ક્યારે ક્રોધ ક્યારે લોભ આવે કંઈ નક્કી નહીં પ્રભુ કામ ક્રોધ તો હજી કાબુમાં કરી શકાય પણ આ લોભને કાબૂમાં કરવો ને જો કામ ક્રોધ લોભ એમાં પણ એની એની સીમા છે એનો સમય છે પણ લોભનો કોઈ સમય ખરો બોલો કોઈ સમય નહીં ક્રોધ આવે તો પાંચ પચીસ મિનિટ કે એક બે કલાક કોઈ ચોવીસ કલાક ક્રોધમાં રહી શકે ખરો બોલો તો ખરા હશે તમારામાં કોઈ નહીં હોય એવું કઈ નહીં એક ભગત એટલા ઠંડા એટલા ઠંડા એટલા શાંત એટલા ડાયા એટલે મેં ઘણી વાત કરીએ એક દિવસ એમના ઘરેથી ચિઠ્ઠી આવી આપણા મંદિરના જ છે કે સ્વામી કઈ કેજો ઘરમાં જયારે ક્રોધ કરે ને ત્યારે એવો ભયંકર ક્રોધ કરે છે કાળા નાગને છે ને હારો કેવરા એવો ક્રોધ કરે છે લો આપણી આગળ તો કેવા લાગતા હોય પાછા એવા સુવાળા એવા ડાયા ડમરા ક્રોધનો સમય છે કામનો સમય છે પણ લોભનો કોઈ સમય ખરો એક વાર ભેગું કરવાની ભાવના જાગી ગમે એટલું મળે ગમે એટલું ભેગું થાય એક મિલે દસ બીસક ચહીએ બીસ મિલે સત સહસ કેવું અદ્ભુત લખ્યું ભોગાન ભૂખતા વયમેવ એવ ભૂકતા માણસની તૃષ્ણા ન જીર્ણા વયમેવ એવ જીરણા આપણા સત્સંગની વાત છે ને પેલા લોભી વાણિયાને સમાધિ કરાવી અને સમાધિમાં ગયો વૈકુંઠ બતાવ્યું લક્ષ્મીનારાયણ ભક્ત હતો વૈકુંઠ બતાવ્યું સોનાનું વૈકુંઠ ચારે બાજુ મહેલ સમાધિ કરાવી છે વૈકુંઠમાં મોકલો છે સભામાં મહારાજ બેઠા છે સંતો ભક્તો બેઠા છે અને આ વૈકુંઠમાં જૈન સમાધિમાં એને વિચાર કરું ચારે બાજુ સોનું છે એકાદ ઈટ જો મળી જાય ને ત્યાં વૈકુંઠની ઈટ ખેંચવાનું શરૂ કર્યું અહીંયા આખું એનું શરીર ખેંચાય આખો હલે આગો પાછો થાય બધા સંતો હરિભક્તો મહારાજને પૂછે મહારાજ આ શું થાય છે સમાધિમાં જાય પછી તો શરીર હલવું પણ ન આ આટલું બધું હલે ચલે છે શું છે આ નરકમાં મહારાજ કે માણસ અક્ષરધામમાં જાય કે વૈકુંઠમાં જાય પણ સ્વભાવ ન જાય ને ગમે ત્યાં ગયો છે તો પણ નથી ગયો વાંદરાને વૈકુંઠ મેળવ્યું પણ વાંદરા ટક્યા નહીં કારણ કે સ્વભાવ નહોતો છૂટ્યો આજના દિવસે જયારે પૂજ્ય ગુરુજી અહીંયા પધાર્યા છે આપણને આટલો મોટો લાભ આપવાને માટે કેવી સરસ કથાવાર્તા આપણે સાંભળીએ છીએ મારે સ્વામિનારાયણ ભજવારે ત્યારે એક સંકલ્પ કરીએ આપણે આપણા દોષોને વિચારતા થઈએ ભગવાનનો ભક્ત એ જ છે જે પોતાનું વિચારતો થાય આ જીવા ખાચરને ખબર છે જુઓ અને આટલી ખબર છે છતાં જીવાખાચરને કેવો પ્રોબ્લેમ થયો જાણો છો ને તમે કે નથી જાણતા હરિચરિત્રામૃત સાગરમાં જીવા ખાચર ની સાત ઘટનાઓ એવી એવી આવશે હજી આગળ આપણે આવશે આપણી આંખો ઉઘાડી નાખશે આપણી આંખો ઉઘાડી નાખશે દાદા ખાચર પણ ઉત્તમ છે જીવા ખાચર પણ ઉત્તમ છે ફેર એટલો જ દાદા ખાચર જાગૃત છે જીવા ખાચર જાગૃત નથી જીવા ખાચર પ્રેમ જીવા ખાચરનું સમર્પણ એકવાર એવું છે દાદા ખાચર ને જીવા ખાચરના એક એક પલ્લામાં મૂક્યા હોય ને તો એક કે પલ્લું ઊંચું નીચું ના થાય આટલું એનું સમર્પણ છે શ્રીજી મહારાજનો રાજીપો એટલો છે પણ એક જ ભૂલ કઈ કઈ ભૂલ પોતાનું ભૂલું નહોતું અંતરદ્રષ્ટિ નહોતી આત્મનિરીક્ષણ નહોતું કેવી અદ્ભુત સ્તુતિ કરે છે એક કોડી જેવી તુચ્છ વસ્તુમાં પણ અપાર લોભ રહેતો હોય છે તે લોભને માર્ગે એવા રાજા ચાલેલા હોય છે જો તે છોડવાનો થાય ને તો મોતના જેવું દુઃખ થાય આપનો મુખ્ય ધર્મ તો ત્યાગ છે પરંતુ તેમ છતાં ઘણા ત્યાગી થઈને પણ લોભ કરે છે મહારાજ તો મહાન છે પણ ત્યાગાશ્રમમાં આવ્યા પછી પણ લોભનો ત્યાગ કરવો એ અઘરું છે તેને કારણે તે ત્યાગી સાથે કોઈને હેત રહેતું નથી આપની રીત એવી નથી આપ તો લોભનો ત્યાગ કરીને જુઓ જીવા ખાચરે કેટલી સરસ વાત કરી કેટલી અદ્ભુત વાત કરી તમે તમારો ધર્મ તો ત્યાગ છે પણ તેમ છતાં કેટલા ત્યાગી થઈને લોભ કરે છે આપણા વિકલ્પ ભગત શિકાગો વાળા મંદિરે આવ્યા ત્યારે પ્રવચન કરેલું એને નવા નવા હારી ભગત થઈ આલ્પેશ ને યાદ છે જો બોલ્યા અત્યારે પહેલાં જ સત્સંગી થયા મંદિરમાં આવીને પ્રવચન કર્યું કે હું ઇન્ડિયા હતો ત્યારથી ઘણા મંદિરના સંતોના કોન્ટેકમાં આવ્યો પણ આજ સુધી મેં કંઠી પહેરી નહોતી સત્સંગમાં આવ્યો નહોતો મને એક જ ડર કે જે સ્વામી પાસે જઈએ એટલે શું વાત ચાલુ થાય કેટલી સેવા ભગત કરશો તમે આ લોયાધામ મંદિરમાં હું છ સાત મહિના સુધી આવ્યો પણ ક્યારેય મેં સેવાની વાત સાંભળી નહીં એટલે મને થયું કે જેટલા સંતો છે ને એના કરતા લોયાધામના સંતો વિશેષ વાત કરેલી યાદ છે ને તમને તમે બધા સાક્ષી છો તમે બધા બેઠેલા સાક્ષી છો આપણા સંતો પ્રેરણાના રૂપમાં બે શબ્દો બોલતા હોય જાહેરમાં જુદી વસ્તુ છે બાકી ઘણી ત્યાગી થયા પછી પણ જીવના હૃદય સામે નહીં જીવના ખિસ્સા સામે જ નજર હોય છે કોઈક એવા વિરલા હોય કોઈક એવા મહાપુરુષ હોય પૂજ્ય ગુરુજી જેવા કે ગરીબમાં ગરીબ નાનામાં નાનો સામાન્યમાં સામાન્ય ભગવાનનો ભક્ત હોય ને કે સુખીમાં સુખી સમૃદ્ધમાં સમૃદ્ધ ભગવાનનો ભક્ત હોય ને બંને એના માટે સરખા છે કચરો ને કંચન સોનું ને ધૂળ બંને જેની દ્રષ્ટિમાં સમાન છે બંગલો કે ઝૂંપડું અમીર કે ગરીબ એની દ્રષ્ટિમાં નથી એની દ્રષ્ટિમાં તો ભગવાન સ્વામિયણનો ચાંદલો છે ભગવાન શ્રીહરીની સર્વોપરી નિષ્ઠા છે તો પછી એ દાદા ખાચર જેવો હોય કે પછી દુબળી ભટ્ટ જેવો હોય એ બંને એના માટે સરખા છે વિચારો હે બંને સરખા છે તમે ત્યાગી છો ત્યાગ ધર્મ તમારો છે પણ ત્યાગી પણ લોભમાં પડ્યા છે એ પણ લોભને છોડી નથી શકતા અને એવા ત્યાગી સાથે કોઈને હેત નથી થતું પરંતુ આપની રીત એવી નથી આપ તો લોભનો ત્યાગ કરીને પોતાના ઐશ્વર્યથી માનવરૂપ ધરી રહ્યા છો આપ અનંત બ્રહ્માંડોના જીવોના જીવન દાતા છો કેવી અદભુત પ્રાર્થના કરી ગુણાત્તાનંદ સ્વામી વાતોમાં કહે પ્રકરણ ત્રીજું વાત નંબર અઠાવન છે સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા પણ દ્રવ્યને ખોટું કરાવનાર કે કરનાર એવા તો કોઈક જ હોય બાકી એની તો પુષ્ટિ જ થશે સત્સંગમાં પણ ધર્મમાં પણ કેમ જે એમાં સર્વે વિષય રહ્યા છે સત્સંગનો વ્યવહાર પણ એનાથી જ ચાલે છે માટે એને ખોટું કરાવનાર નહીં મળે પણ એને ખોટું કરવું તેમાં નિત્ય વિચાર કરવો પણ એક દિવસ પડતું નહીં નિત્ય વિચારતા રહેવું અરે ગુણાત્યાનંદ સ્વામી ક્યાં સુધી બોલ્યા સ્વામીની આ વાત જો સાંભળજો સ્ત્રી એ કરડ છે અને દ્રવ્ય એ સર્પનો કરડ છે સ્ત્રી એ વિનો કરડ છે એનો અર્થ કે કદાચ કોઈ કામમાં પડે ને કોઈ કામી થાય ને તો હજી શક્યતા છે કે કામમાંથી પાછો વળી રામમાં જોડાશે તુલસીદાસજી મહારાજ જોડાયા સુરદાસજી મહારાજ વેશ્યામાં પાગલ હતા એ જોડાયા સ્ત્રીનો ડંખ જેને વાગ્યો છે એ કદાચ પાછો વળી શકશે પણ દ્રવ્ય એ સર્પનો કરડ છે કાળો નાગ જેને કરડે ને એ નિશ્ચિત મરે મરેને મરે એમ ધનની આસક્તિ જયારે વધી જાય ને ત્યારે માણસને કોઈ બચાવી નથી શકતું કોઈ બચાવી નથી શકતું કારણ કે ધન એ માનને પોષનારું છે માન એ અભિમાનને પોષનારું છે અને અભિમાન જયારે આવે ને ત્યારે ભગવાન પણ એને બચાવી શકતા નથી જીવા ખાચરની અદભુત આ પ્રાર્થના આજે આપણે આખી સાંભળવી છે એટલે બહુ વિસ્તાર નથી કરતો અને તમે બધા તો જ્ઞાની ભક્તો છો દરરોજ કથા સાંભળો જ છો એટલે ટૂંકમાં જાજુ સમજી શકો એવા છો મહારાજ માટે સંતો ભક્તો માટે ખૂબ સમર્પણ કરનારા છો પણ તેમ છતાં ક્યારેક ક્યારેક આપણે લોભમાં જો ચૂકી જતા હોઈએ સાવધાન થઈ જઈએ લોભ નો ત્યાગ કરીએ કોન રાવ કોન કહાવે નજર તુમારે સબ બ્રહ્મા શે લઈ કીટ પર જનતા ઇનકે પેટ હે તુમ ભરંતા કોન રાવ કોન રંક કહાવે મહારાજ રાજા ને રંગ એવા દુનિયાના ભેદ છે તમારી નજરમાં તો બધું સરખું છે બ્રહ્માથી લઈ કીટ સુધી જે કોઈ જીવ પ્રાણી માત્ર છે ને એનું ભરણ પોષણ પાલન કરનારા તો તમે છો આપણે શું માનીએ છીએ આપણે આ લોભ શું કામ રાખીએ છીએ ભૂતકાળ જે ઘટના ઘટી ગઈ એમાંથી કોઈ વિકૃતિ જન્મે સમજી શકાય સાંભળજો વર્તમાન સામે કંઈક લોભ લાલચ પ્રલોભન આવી ગયું રૂપ વ્યક્તિ ગમે તે અને માણસ ખેંચાય સમજી શકાય પણ જે સામે જ નથી આવ્યું જેની ઘટનાએ નથી ઘડી ખાલી મનના ઘોડાના આધારે ભવિષ્યનું વિચાર 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 કરી પેલા અભેચંદ શેઠ નિર્ગુણદાસ સ્વામીની વાત છે ને રાજકોટનો મોટો બંગલો દાદા બીમાર છેલ્લી અવસ્થા સ્વામી દર્શન દેવા આવ્યા દાદા કેમ છે બધું બરાબર છે સ્વામી બહુ રાજી થયા થોડા સમય પછી સ્વામીને પાછા સમાચાર મળ્યા દાદા ધામમાં જવાના સ્વામી આવ્યા બે ચાર વર્ષ વીતી ગયેલા સ્વામી માથે બેઠા દાદા કેમ છે ઠીક છે અરે દાદા એક બંગલો હતો ત્યારે હવે તો કેવા મોટા ચાર ચાર બંગલા આવી ભગવાનની કૃપા છે હવે ઠીક છે બસ મહારાજમાં મન જોડી દો ત્યારે કે સ્વામી હવે આ બે પેઢી સાત પેઢીનું તો થયું પણ આઠમીનું શું આઠમી પેઢી સુધીનો ભવિષ્યનો વિચાર કરનાર માણસ એ લોભમાંથી બહાર નીકળે ખરો બોલો આઠમી પેઢીનો ક્યારેક ક્યારેક સાંભળવા નથી મળતું મને કોઈ હમણાં જ વાત કરતા હતા વડોદરામાં ભજીયાવાળાની દુકાનમાં રેડ પડી ભજીયાવાળાની હા સત્ય ઘટના ભજીયા લારી લઈ ભજીયા વેચનારો માણસ રોડ ઉપર અને એની ત્યાં રેડ પડી સાત કરોડ હાર્ડ કેસ એના ઘરમાંથી નીકળ્યા બોલો ઝુંપડામાંથી અમે મુંબઈ હતા મને યોગેશ ભગત બ્રહ્મભટ એમના ઘરે હતા કોઈ કઈ વાત કરેલી એક ભિખારી રોડ ઉપર મરી ગયો પહેરવાના કપડા એના હતા નહીં એવી બેહાલ હાલતમાં મરેલો એ ભિખારી એની જોડે કોથળો હતો કોથળામાંથી નવ લાખ કરતા વધારે રૂપિયા રોકડા નીકળ્યા કેટલો ખતરનાક લોભ છે કેટલો ખતરનાક તમે જોયું ને આવો લોભ દેખાય માફ કરજો બધી જગ્યાએ છે અમેરિકામાં સુવાળો ડોલરિયો લોભ છે અહીંયા બરાબર એમના મન સ્વામી કીધું અમેરિકામાં નથી એટલે તમે છૂટી ગયા ભગવાન માટે આપવાનું થાય ને આ તો આપણો લોયાધામ પરિવાર એમાં સમર્પણ નિષ્ઠા દેખાય ખરેખર બાકી મને યાદ છે એવી ઘટનાઓ શેર બજારમાં છ છ લાખ ડોલર ડૂબી ગયા હોય સંતો પાસે માથા પછાડીને રડતા હોય પૂછવાનું મન થાય ત્યારે ઠાકોરજીને અર્થે છ કે છસો ડોલરની સેવા કરી છે અને ભેગું કરેલું કહેવાય છે ને માણસ ગમે એટલું ભેગું કરશે લોભીનું ધન મધના પૂડા જેવું છે એ ગમે એટલું ભેગું કરશે ને પેલો શિકારી આવશે એક સેકન્ડમાં બધું જ લૂંટીને જતો રહેશે એમ લોભીનું ધન એક દિવસ તો શું કુબેરો શું સિકંદરો ગર્વસહનો ખૂટ હશે હો ગમે તેવો ખજાનો એક દિવસ તો દુનિયામાં ધનપતિઓએ જે તાંડવ મચાવ્યું છે ને ધનપતિઓ ખરેખર તમે ઇતિહાસમાં ઊંડા નથી ઉતર્યા લોભને લીધે આ દુનિયામાં જેટલા પાપ થયા છે ને એટલા પાપ ઇતિહાસમાં બીજા કોઈ તત્વથી નથી થયા એ જમીન માટે થયા હોય કે સંપત્તિ માટે થયા હોય કે સત્તા માટે આ બધા લોભના જ પ્રકારો છે માન પણ લોભનો જ પ્રકાર છે પ્રતિષ્ઠાનો પ્રતિષ્ઠાનો જે માણસને એક પ્રકારનો જે ખપ હોય છે મને મને પ્રતિષ્ઠા મળે મળે મોટાઈ એ એ માન છે છે લોભ લોભનું જ રૂપ છે જીવા ખાચર કહે છે પ્રભુ જીવ પ્રાણી માત્રનું પોષણ કરનારા તો તમે છો કેવી સરસ વાત છે केट समाना भव ब्रह्मा इन्द्र राव जेते नजर तुम्हारे जीवत ते ते तुम आगे सब केट समाना भव ब्रह्मा इन्द्र राव બ્રહ્માંધિશ કહાવત જે તે નજર તુમ્હારે જેવત તે જીવત તેમ ર કોઈ કે આશા સબસે તુમ ફિરત નિરાશા રતિભર સેવા કરહી તુમ્હ મેરો સમ સુખ દેવન વારી કેવું અદભુત લખ્યું છે તુમ આગે સબ કેટ સમાના ભગવાનની દ્રષ્ટિમાં બધા કેવા છે આપણે પ્લેનમાં ઉડતા હોઈએ પછી આપણને નીચે ગાડીઓ ફરતી દેખાય એમાં બીએમડબલ્યુ હોય એમાં રોલ્સ રોયઝ પણ હોય એમાં લેક્સાસ પણ હોય એમાં કેમરી પણ હોય એમાં હાવ ઠગારી નાઇન્ટી એટનું મોડલ પણ ફરતું હોય પણ ઉપરથી કેવું લાગે બધું બોલો હવે આપણે ખાલી દસ પંદર હજાર ફૂટ ઊંચા જઈએ તો કીડા જેવું બધું લાગતું હોય તો ભગવાનની દ્રષ્ટિએ કેવું હશે બધું કેવું હશે તો ખરા આગે સમાના બધું કીડા સમાન છે એ પછી ભવ કે બ્રહ્મા કે ઇન્દ્ર કે રાજા ગમે તે હોય તમારી નજરમાં કોઈ આવતું નથી તુમારે કોઈ કી આશા ઉપનિષદો ને વેદો એમ કહે છે સસ્વતંત્ર પૂર્ણ સ્વતંત્ર એક છે પૂર્ણ મદ પૂર્ણમિદમ પૂર્ણાત્દચ્ય પૂર્ણ તત્વ પૂર્ણ સ્વતંત્ર પૂર્ણ સુખી એક જ તત્વ છે આ પુરુષોત્તમ નારાયણ અને આપણે ભાગ્યશાળી છીએ એના ચરણમાં બેઠા છીએ એટલે આપણે પણ પૂર્ણ તત્વ છીએ ઉપનિષદો કહે છે પૂર્ણ મદહ સંપૂર્ણ સ્વતંત્ર સંપૂર્ણ સુખમય જો કોઈ હોય ને તો એક પરમાત્મા છે પૂર્ણ મદહ પૂર્ણમિદમ ભગવાન પૂર્ણ છે અને પૂર્ણ એવા ભગવાન એની જેને શરણાગતિ પૂર્ણ રૂપે સ્વીકારી છે એ અપૂર્ણ એવો જીવ એ પણ પૂર્ણ થાય છે જોયું તમે એવી સરસ ઉપનિષદોમાં વાત છે પૂર્ણાત પૂર્ણમ કોઈ પ્રશ્ન પૂછ્યો અપૂર્ણ એવો જીવ પૂર્ણ કેવી રીતે થાય એટલા માટે પૂર્ણના ગુણધર્મ પૂર્ણની શરણાગતિથી એમાં આવે છે દ્રષ્ટાંત આપવામાં આવ્યું કેવી રીતે અતિ કંગાળ અતિ ગરીબ અતિ સામાન્ય એવી પામર પતિત કોઈ ગરીબ જીવ સ્ત્રી હોય અને એ સ્ત્રીને કોઈ રાજકુમાર પસંદ કરે કોઈ સમૃદ્ધ વ્યક્તિ પસંદ કરે અને એની સાથે લગ્ન કરે તો પેલી સ્ત્રીને ગરીબમાંથી અમીર થતા કેટલી વાર લાગે કેટલી વાર લાગે એને નોકરી કરવી પડે જોબ કરવી પડે અમેરિકામાં ડિપેન્ડન્ટ વિઝા ખબર છે ને શું કહેવાય ડિપેન્ડન્ટ વિઝા ને બરાબરનું ચાલ્યું છે હમણાં તો શું મારા આપણે નથી સંસારની વાત કરવી ચાલો વાત કરીએ એક સેકન્ડમાં બોલો એને કોઈ મહેનત નહીં એને કોઈ ઉપાધિ નહીં અમેરિકાનો મૃત્યુ જાય અને એવી કોઈ ગરીબ ઘરની દીકરીને પસંદ કરે ને ચાંદલો કરે તો અમેરિકાનો અધિકાર મળી ગયો ને જગતની પણ એ રીત છે લોકની પણ એ રીત છે છે એમ એમ શાસ્ત્ર કહે પરમાત્માની પૂર્ણ શરણાગતિ સ્વીકારે છે યમે વૃણુતે તેન લભ્ય આત્મા વિવૃણુતે સ્વામ આનું જે દ્રષ્ટાંત આપ્યું છે ને જો એનો વિસ્તાર કરવામાં આવે ને તમે શું ઉપનિષદોમાં લખ્યું જીવ જ્યારે ભગવાનની શરણે જાય છે ને પૂર્ણ રૂપે શરણાગત બની જાય છે ને બકરીમાં તાકાત નથી પણ બકરી સિંહના પગલા ઉપર બેસી ગઈને વિશ્વાસ સાથે તો આખી દુનિયાનું કોઈ પ્રાણી એનો વાળ પણ વાકો નથી કરી શકતું એમ જીવ તો જીવ જ છે પામર જીવ છે સામાન્ય જીવ છે તુચ્છ જીવ છે પણ આ સર્વોપરી ભગવાન શ્રીના ચરણમાં બેઠા છીએ ને આપણે આવા પૂજ્ય ગુરુદેવના ચરણમાં આપણે બેઠા છીએ ને એની કૃપાથી આપણે પૂર્ણ છીએ આપણે પૂર્ણ કામ છીએ આ પ્રાપ્તિ છે પ્રભુ તમારા સિવાય જગતમાં બીજો કોણ સમર્થ છે આપને કોઈની પણ પાસે રતિભર પણ આશા નથી આપ તો પૂર્ણ નિરકાંક્ષ છો એટલે કે આશા રાખતા જ નથી કદાચ કોઈ આપની રતિભાર પણ સેવા કરતો હોય ને તો તેને પણ મેરુના જેટલું વિશાળ સુખ દેનારા છો જુઓ જુઓ સાંભળો ઉદાર માણસ કોને કહેવાય ઉદારાય નામ છે ઉદાર છે એટલું જ નહીં આત્મદાય નહી ઉદાર છે એટલું જ નહીં પણ એ આપવા બેસે ને ત્યારે પોતાની જાતને પોતાનું સર્વસ્વ લૂંટાવી દે છે એટલા માટે આપણે ત્યાં કલ્યાણ મુક્તિનો માર્ગ એમ કહે છે ભગવાન મુક્તને પોતા જેવું રૂપ આપી દે છે પોતા જેવું રૂપ સારુપ્ય મુક્તિ પોતાનો લોક સાલોક્ય મુક્તિ એટલું જ નહીં પોતાનું ઐશ્વર્ય પણ બધું આપી દે છે આવા ઉદાર ભગવાનને તાળીઓથી વધાવો આવા ઉદાર ભગવાન રતિભર સેવા કરહી તું મેરો સમ સુખ દેવન વારી એક રતિભર તમારી સેવા કરે ને એને તમે કેટલું સુખ આપો છો મેરુ જેટલું શરણાગત પાપ પર્વતમ ગણ એ દીનાથ ભટ્ટ સ્તુતિ કરે ઘટના કેવી ઘટી તમે જાણો છો સત્સંગમાંથી દીનાથ ભટ્ટ વિમુખ થાય ભગવાન સ્વામિનારાયણને બદનામ કરવા માટે એટલા મોટા મોટા ગ્રંથો લખે પંડિત હતા એવા વિરોધમાં પડ્યા એવા વિરોધમાં પડ્યા ખોટી વાતો ઉપજાવીને મહારાજને પ્રાર્થના કરી સંતો ભક્તો એ ઐશ્વર્યના સ્વામી છો કઈ ચમત્કાર કરો અને રોકો પ્રભુ મહારાજે દીનાનંદ ભટ્ટની દીકરી એને ભૂત વળગાવ્યું જાણો છો ને એમાં ભૂત એવું પેઠું ઘરમાં ગમે ત્યાં ગમે તેવું ગંદુ કરી નાખે કપડાં પહેરવાનો ઠા ન રહી આવી હદ સુધી એ દીકરી ગાંડી થઈ બાવરી બની દુનિયાભરની દવા કરી ન સારું થયું છેવતે દિનાનાથ ભટ્ટના હૃદયમાં વિશ્વાસ તો હતો કે સ્વામિનારાયણ ભગવાન સાચા છે મન નથી માનતું પણ દીકરીની આ દશા જોઈને કમને ભગવાન પાસે આવે છે જાણો છો ને તમે અને ત્યારે પણ શ્રીજી મહારાજે એના કરેલા અપરાધો વિચાર્યા વિનાયના ઉપર દયા કરી એના ઉપર દયા કરી કોના ઉપર આવા વ્યક્તિ ઉપર દયા કરી અને પૂર્ણ દયા ખાલી દયા એક શબ્દ બોલ્યા વિનાની દયા આશા રાખ્યા વિનાની દયા અપેક્ષા રાખ્યા વિનાની દયા અને ત્યારે ગળગળા બનીને દિનાનાથ ભટ્ટે જે સ્તુતિ કરીને શરણાગત પાપ પર્વતમ શરણે આવેલા જીવના પર્વત જેવા પાપ હોય ગણ એવા સદગુણમ એના પર્વત જેવા પાપને તમે ગણતા નથી ધ્યાનમાં લેતા નથી અણુમપ્યતુલમ હિમન્યતે એક અણુ જેટલું એને કંઈક સારું કામ કર્યું હોય એને પણ તમે પર્વત જેવું માનો છો પ્રભુ તમારા જેવો દયાળુ કોણ મળે ઘણી વાર કથામાં વાત કરું છું મઘવાસ કામ ત્યાંના કૃપારામ એને બાજુનું ગામ લુણાવાડા ત્યાંના ખુશાલભાઈ વિપ્ર હતા એના દ્વારા સત્સંગ થયો બંને મિત્ર પણ આ કૃપારામને ઘણી વાર ઈચ્છા થાય સ્વામિરાયણ ભગવાનના એકવાર મારે દર્શન કરવા છે અને એમાં શ્રીજી મહારાજ વડતાલ આવેલા આ બંને મિત્રો વડતાલ દર્શન કરવા નીકળ્યા કૃપારામ બ્રાહ્મણ હતા ગરીબ હતા રસ્તામાં થોડું ટીમણ નાસ્તો લીધેલો એક પાત્ર થાળી લીધેલી બોરિયાવી ગામ આવ્યું પાદરમાં નદી નદીના કિનારે બેઠા જેમાં જેમાં પછી નદીમાં વાસણ ધોવા માટે થોડા ઊંડા ઉતર્યા અને થાળી ધોતા ધોતા થાળી છટકી ગઈ ઘણી શોધી પણ મળી નહીં ગરીબ બ્રાહ્મણ અને થાળી માટે બિચારો ઉદાસ થઈ ગયો શાસ્ત્ર એમ કહે છે દુઃખ એવી વસ્તુ છે તો જેને પડે ને એને જ ખબર પડે ઘણા બિચારાને પથ્થરીનો દુખાવો પડે હા કેનો પથરીનો અને બાજુમાં બેઠો બેઠો કોઈ કહું કે થોડી ધીરજ રાખવાની દુઃખે બધાને લે તો પેલો દુઃખ તો એ શું કે ખબર તને દુઃખ છે ને ત્યારે અમારે એક સ્વામીને બધા ધીરજ આપવા પહોંચે ને સ્વામી ખીજાણા કે આ પથરી તો એવી છે કે આરતી કરતો જો દુખાવો શરૂ થાય ને ઘંટડીની આરતી નાખીને જતો રહે દુખ એવી વસ્તુ છે એટલા માટે શાસ્ત્ર કહે દુઃખી ઉપર દયા કરો એને ઉપદેશ ના આપો બહુ કેમ કે એ સમય ઉપદેશ તેનો નથી આની થાળી ખોવાઈ ગઈ ગરીબ બ્રાહ્મણ ઘરમાં એકાદ સારું પાત્ર હશે એ ખોવાઈ ગયું હવે શું જમવું કેમ જમવું દુઃખી થયો કૃપારામ દર્શન કરવા વડતાલ સમયમાં રોકાય પણ મનમાં થાળી થાળીને થાળી મહારાજને દર્શન કર્યા સુખાવતું નથી પાછા વળ્યા પોતાને ગામ આવ્યા અને વૃદ્ધ ડોસી આવી કે દીકરા દીકરા શેની ચિંતા કરે છે આટલી બધી તારા ભગવાન સ્વામી નારાયણ ગઈકાલે સાંજે આવ્યા અને તારી આ થાળી મને આપીને ગયા છે તારી થાળી ખોવાઈ ગઈ હતી તાળીથી વધાવો શું મહારાજની દયા પોતાના ભક્તની થાળી ખોવાય એની ચિંતા કોને થાય મહારાજ ભગવાન અને ભગવાનના સંત બંને દયાળુ છે જેવી ભગવાનની દયા છે એવી ભગવાનના સંતની દયા છે હજી થોડા ઊંડા ઉતરીએ ને ભગવાન એ પિતાના સ્થાને છે સંત એ માતાના સ્થાને છે ડુંગરેજી મહારાજ સરસ વાત કરતા ભગવાન તો દયાળુ છે પણ સંત તો અતિ દયાળુ છે કેવા છે કેવા છે ભગવાન તો દયાળુ છે એ દયા કરે છે પણ ક્યારેક જીવના કર્મ એવા હોય તો દંડ પણ આપે છે વિચાર્યા વિના દંડ આપે છે ભગવાન જયારે કઠોર બને ને ત્યારે એના જેવા કોઈ કઠોર ન બની શકે ભગવાન દયા દયા પણ 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 કરે કરે દંડ દંડ આપે ભગવાનના સાચા સંત એવા છે છે કે કોઈને આપતા નથી પાપી ઉપર કોઈ પાપી હોય કોઈ દુષ્ટ હોય એને એમ કહે સારું બેટા તારું પાપ હું માથે લઈ લઉં છું એનું પ્રાયશ્ચિત હું કરીશ ભગવાનને પ્રાર્થના કરું મારા પુણ્યના પ્રતાપે ભગવાન તારું કલ્યાણ કરે આવા અતિ દયાળુ સંત હોય છે ઇતિહાસમાં કેટલી કથાઓ છે જાણો છો ને બ્રહ્માનંદ સ્વામી નીકળ્યા છે અને સ્વામીને પછી તરસ લાગી છે અને પેલા ખેતરમાં એક નાનો છોકરો ને ને એને પાણી સ્વામી પછી ખૂબ રાજી થઈ ગયા ખૂબ રાજી થઈ ગયા સ્વામી કે બેટા નીચે બેસ સ્વામી રમુજી હતા પાછા નીચે બેસ નીચે બેસ પેલો છોકરો બેઠો અને રમુજી માણસ રસ્તા માણસ જોડે બધાને ફાવે એ વાત નક્કી બહુ ગંભીર એની જોડે એટલે બહુ ગંભીર થવું નહીં એક નમે તે સૌને ગમે અને બીજો હસે તે બધાના મનમાં આપણે બીજું નથી બોલતા હશે તે બધાના મનમાં વસે આપણે સૂત્ર બદલી નાખ્યું થોડું પણ વાત નક્કી બ્રહ્માનંદ સ્વામી રમુજી તદ્દન અપરિચિત બાળક સ્વામી જોડે એવો મળી ગયો સ્વામીને પ્રેમથી પાણી પાયું સ્વામી બહુ રાજી થઈ ગયા બેસાયરો કે બેટા શું કરે અરે બાપજી શું કરીએ અમે અમારા બે બળદ ને હું ત્રીજો અમે ત્રણે ત્રણ ખેતરમાં મંડીએ બ્રહ્માનંદ સ્વામી થયું કે બળદ જેવો જ છે હવે આને સુધારવાનો છે એટલે ધીરે ધીરે સ્વામી પછી એને કે પછી મોટી ગાડી હોય ને યુટર્ન ના હોય ખબર છે ને તમને મોટી ગાડીને યુટર્ન ના હોય યુટર્ન લેવો હોય તો તમારે પછી આખો રેમ્પ લેવો પડે અમેરિકાની એક્ઝિટ શોધવી પડે એ સ્વામી ધીરે ધીરે પછી વળાંક આપવા મળ્યા કે ભાઈ હવે તો આખી જિંદગી ભગવાને આ મનુષ્યનો દેહ આપ્યો આપણે બળદની જોડે કામ કરીએ પણ આપણે બળદ જેવા પશુ નથી આપણે એના કરતાં વિશેષ છીએ અરે બાપજી બધી જ્ઞાનની વાતો તમારી પાસે બરાબર અમને તો આ બધું ખેતરમાં જીવવાનું ખેતરમાં જ મરવાનું માંડ માંડ સ્વામી એને બરાબર થોડો રાગે પાડ્યો કે ભાઈ બળદનું પશુનું જીવન એના કરતાં મનુષ્યનું જીવન અધિક છે કલ્યાણ માટે છે મોક્ષ માટે છે થોડી સ્વામી રમુજી વાતો એને ઉતરીને સ્વામીએ છેલ્લે કીધું કે બીજું બધું કંઈ થાય કે ના થાય ચિંતા ના કર પણ તું એક એક નિયમ રાખ શું સ્વામી નારાયણ આટલું બોલજે ઓ હો હો આવડું મોટું સ્વામી નારા આ ના બોલાય સ્વામી કે પણ તને વાંધો શું છે અરે પણ યાદ જ ન રે અરે પણ યાદ રાખવાનું નથી હું બોલાવતું બોલ અરે બાપજી તમે આજે કાલે ભૂલાઈ જાય તો હું તો પાપમાં પડું લો પાછો ઉદાર ને ઓનેસ્ટ એટલો બધો એવું નહીં બ્રહ્માનંદ સ્વામી મુંજાયાક શું કરું બહુ સમજાયો પણ માનો નહીં સ્વામી બીજું કંઈક નિયમ આપો સ્વામી કે બીજું નિયમ શું આપો પેલા સૌજી કુંભારની વાત છે ખબર તમને નથી ખબર બહુ સરસ વાત છે પેલા સ્વામીજી ગામમાં આવેલા ને પછી સ્વામીજીને કોઈક તમારા જેવા ભગતે કીધું કે સ્વામી મારો મિત્ર છે ને બહુ મોટો શેઠ છે કાલ લઈ આવીશ થોડી વાત કરજો એને લઈ આવ્યા સ્વામીને કે સ્વામી ચાલો એના ઘરે પધરામણી જ આપણે ગોઠવી શેઠ તો અહીંયા આવવાનો ટાઈમ છે નહીં તો સ્વામી એના ઘરે ગયા ને સાત માળની મોટી હવેલી અને મોટો બંગલામાં બધી તૈયારી બહુ સરસ કરેલી શેઠે તેની પ્રમાણે કરી હોય સ્વામી રાજી થઈ ગયા સ્વામી કે શેઠજી આવડો મોટો બંગલો આટલી ભગવાનની કૃપા આટલી બધી દયા કે ભજન ભજન કરો છો કે નહીં અરે સ્વામીજી અમારી પાસે ટાઈમ હોય તો તો હું જોવાનું લો અમારા વતી તમે કરી નાખજો ને ધીરે ધીરે સ્વામી સમજાવ્યા બરાબર સમજાવ્યા બધા બહુ ઉપદેશ આપ્યો પણ આ કઈ શેઠ કઈ વળેવા હતા સ્વામીએ છેલ્લે કીધું એક નિયમ રાખો મંદિર બાપજી ટાઈમ નથી અમારી પાસે આ બંગલા એમને નથી થતા તમારે સ્વામી બનવા માટે ઘણું કરવું પડે એમ અમારે બંગલા બનવા માટે પણ સ્વામી કે એક નાનું નિયમ રાખો સવારે પાંચ માળા કરો એમાં મંદિરે ક્યાં જવાનું છે ઘરમાં બેસીને કરજો સોફા ઉપર બેસીને અરે બાપજી અમારી માળા એ બધી ચાળાવાળી હોય એમાં એગ્રી ન થયા સ્વામીએ ઘણી વાત કરી દીવાબત્તી કરજો અમારે હવે નાયા વગર ભાગવું હોય એમાં દીવાબત્તી ક્યાં કરવા રહીએ અમારી દીવાબત્તી થઈ જાય સ્વામી કે ચાલો તમે બોલો તમે બોલો એકાદ નિયમ રાખો આ શેઠ પાછા અવળચંડા કેવા સ્વામી હું નિયમ લઈ લો સ્વામી કે આ ગમે તે નિયમ લો પણ હા શેઠ જો સાંભળો જે નિયમ લો ને એ નિયમ કર્યા વગર તમારે પાણી નહીં પીવાનું એટલી શરત પાકી તમે પાંચ માળાનો નિયમ લો મંદિરે જવાનો નિયમ લો એક માળાનો નિયમ લો નિયમ લો સાધુની કથા સાંભળવાનો નિયમ લો પુસ્તક વાંચવાનું પણ એ નિયમ કર્યા વિના તમારે પાણી નહીં પીવાનું આટલું નિયમ રાખો શેઠ તો વિચારે છે પાણી પીવાનું નહીં પણ હોશિયાર હતા શેઠ કે સ્વામીજી એ કહું હા પાણી પણ નહીં પીવું નિયમ કર્યા વગર ખાઈશ પણ નહીં અમારી હામે આ સૌજી કુંભાર રે એનું મોઢું જોયા વિના પાણી નહી પીવ લો શેઠ રોજ સવારે હવેલીની બાર દાંતણ કરવા બેસે અને દાંતણ કરવા બેસે એ જ સમયે ગધેડાલ ની કુંભાર નીકળે દરરોજનો નો આક્રમ હતો એટલે શેઠ ને તો મનગમતું હતું શું દાંતણ કરતા કરતા હામે આ ચાલીને મોઢું જોવાય છે લક્ષ્મીનું એટલે એને તો એક રૂપિયાનો દાખલો નહીં એક સેકન્ડ નો સમય નહીં પણ સ્વામીને એમ કે ચાલો સાધુના વચને આટલું તો કરે છે ને સ્વામી કે પાકું તો કે પાકું નિયમ વિના ખાવાનું પીવાનું નહીં તો નહીં પીવાનું સ્વામી કે તો સારું આટલું નિયમ રાખજો ભગવાન સારું કરશે પ્રાર્થના કરી ગયા અને આ કુંભાર પાક્કા એના ઘરવાળા થોડા ભગત હશે એ પાછા બરાબર ચકાશે મોઢું જોયું તો હા સવાર નીકળ્યો તો ના આજે દરરોજ નીકળી જ જાય એટલે આને જવા ચિંતા જ નહીં દાતણ કરતાં કરતાં મોઢું ધોવાઈ જાય નાઈન પછી જમી લે અને શેઠ તો ઉપડી જાય એમાં બે ત્રણ ચાર પાંચ છ મહિના પૂરા થાય કહેવાય છે સાત મહિના પછી એક દિવસ સવારે દરરોજનો જે ક્રમ હતો તૂટ્યો પેલો કુંભાર નીકળો નહીં શેઠ તો અકળાયા બાર બાર જોયા કરે નીકળો કે નહીં ના નીકળો નાઈ ધોઈન તૈયાર થયા શેઠાણી કે આજે મોઢું જોયું આજ રહી ગયું હવે તો જોવું પડશે તે ઉપડ્યા આ બાજુ જેનું જેનું કામ ચાલતું છે ખબર પડી અહીંયા માટી ખોદવાનું કામ પૂરું થઈ ગયું ઉત્તરની દિશા છોડીને હવે એણે પશ્ચિમની દિશા લીધી છે શેઠ ક્યાં તો મોંઘું પડશે નિયમ હતો ને ઘોડું લઈને ઉપડ્યા ક્યાં કામ ચાલે છે ખોદવાનું તપાસ કરતા કરતા પેલા કુંભારને ખોદવાનું કામ ચાલે ત્યાં ઘોડાને એક બાજુ મૂકી ચાલતા ચાલતા ક્યાં છે કુંભાર ક્યાં છે કુંભાર સૌજી સૌજી બૂમ પાડતા પાડતા ગયા અને એ સમયમાં પેલો સૌજી ખોદે અને ખોદતા ખોદતા એને ચરુ નીકળેલો શું નીકળેલો શેઠ બૂમ પાડે સૌજી ખાડા મૂતરેલો પણ સૌજી બોલે ચરુ નીકળ્યો ત્યારે બોલે સૌજી બૂમ પાડી બે ત્રણ પણ સૌજી દેખાણો નહીં અને શેઠ પછી આમ ખાડા ઉપર આવ્યા જોયું સૌજી અંદર ઉપરથી બોલ્યા સૌજી જોઈ લીધું એમ તો ભાગ્યા શું થયું આ થયો આટલું ઓછું પડે છે આ મારું જોઈ ગયો રાજાને ફરિયાદ કરશે ગાંઠનું ગોપી ચંદન કુંભાર તો બહાર નીકળીને દોડ્યો પાછો શેઠજી ઉભારો શેઠજી ઉભારો પણ શેઠ ઉભા રહીને નાસ્તો ભાગ્યો હતો ઊભી પૂછડીએ ભાગે ધોતી પકડી શેઠજી ઉભારો તોય શેઠ ઉભા પાડી શેઠજી અડધું તમે વિચારો અડધો ભાગ ચરો નો મળ્યો શેઠના મનમાં એમ થયું મસ્કરીમાં સાધુ નું આપેલું નિયમ રાખ્યું મસ્કરીમાં મસ્કરી જ કહેવાય ને આમ તો સૌજી કુંભારનું મોઢું જોવું એટલે મસ્કરીમાં સાધુનો આપેલું નિયમ રાખ્યું તો એ સંતની આટલી મોટી કૃપા થાય આ ચરુ સોનાનો મને અડધો મળે તો જો હૃદયથી સાધુનો નિયમ રાખવું તો મારો ભવ ભવની ભૂખ ભાંગી જાય આ મહારાજની કેટલી મોટી કૃપા બ્રહ્માનંદ સ્વામી પેલા બાળકને નિયમ આપ્યો સ્વામિનારાયણ નામ ના લો બાપજી આ તો ભૂલાઈ જાય પાપમાં પડું બીજું આપ્યું ન મેળ પડ્યો સ્વામીએ છેલ્લે પેટ ખોલું કર્યું આમ ખેસ હશે ને ઊંચું કર્યો સ્વામી યાદ રહેશે આ યાદ રે અમારા ઘરનો ઘડો તમારા પેટ જેવો છે આ યાદ રહેશે સ્વામી સ્વામી કે કે રોજ યાદ યાદ કરીશ આખો દિવસ રાખીશ આ એક બાપજી મેળ્યા અને માતલા જેવું એમનું પેટ હતું બ્રહ્માનંદ સ્વામી કે આટલું યાદ રાખીશ ને તો પણ તારું કલ્યાણ મહારાજને લઈને હું કરવા આવીશ ઘટના એવી છે મારે એ વાત કરવી સંત અતિ દયાળુ છે કેવા છે દયાળુ એ સામાન્ય દીકરો દેહ છોડે બ્રહ્માનંદ સ્વામી પણ એને એવું શું કર્યું છે ભજન નથી કર્યું પુણ્ય નથી કર્યું ભક્તિ નથી કરી ધર્મનું પાલન શું કર્યું છે ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું મહારાજ મેં એને વચન આપ્યું હતું મેં એને વચન આપ્યું હતું કે મારી ભક્તિના પ્રતાપે મહારાજ તારું કલ્યાણ કરે અને તે કંઈક ના સારું નરસુ કર્મ કર્યું એ ભોગવવાનું થાય તો તારાવતી હું ભગવું માતે મહારાજ તમારેને કલ્યાણ આપવું પડશે અને શ્રીજી મહારાજને ધામમાં તેડવા આયા આ સાધુની દયા વિચારો તમે تمہારે રતેન કોઈ કે આશા સબસે તુમ ફેરત નિરાશા રતિ ભર સેવા કરહી તુમારે કેટલી સેવા થોડું જોરથી કેટલી સેવા રતિભર સેવા કરહી તુમારી મેરો સમ સુખ દેવનવારે રતિ જેટલી સેવા કરે અને મેરું જેટલું મહાફળ મળે આપ આવા છો આપ જેના હૃદયમાં નિવાસ કરીને રહો છો એ સૌથી શ્રેષ્ઠ ભક્ત બને છે લોભના પાસથી છૂટી જાય છે જે હૃદયમાં લોભ આવીને વસે છે તે હૃદયમાંથી દયા જતી રહે છે જેટલા પાપ છે તે બધા તેમાં આવીને રહે છે લોભી માણસ એક પણ અન્ન કે દ્રવ્ય ખર્ચતો નથી કદાચ કોઈ અતિથિ તેના ઘરને બારણે આવે તો મોઢું સંતાડી દે છે જેને ઘેર અતિથિ આવ્યો હોય તે અતિથિ શું તેની સાથે લડી શકવાનો છે અહીં ભલે મોઢું સંતાડી દે પણ તે લોભી તો જમદૂતોને હાથે જ

થોભ નહીતર થાકી જઈશ કેવી સરસ કોઈ કવિતા લખી છે એ ભાઈ થોભ નહીતર થાકી જઈશ અમેરિકાની કરુણ ઘટના અમેરિકાની કરુણ ઘટના મને હમણાં પાવર બોલ્ટ હતો વચ્ચે હમણાં હતો ને પાવર બોલ્ટ બહુ મોટો વન પોઈન્ટ ફાઈવ મિલિયન કે બિલિયન વન બિલિયનનો ઘણા બધા ભક્તો ત્યારે રાજી થઈને કહેતા હતા હા સ્વામી જેને લાગશે શું થશે પણ અમેરિકાની હિસ્ટ્રી મને ત્યારે બે ત્રણ ભક્તોએ વાત કરી કે સ્વામી આજ દિવસ સુધી જેટલા ને આવી મોટી લોટરી લાગી છે ને બિલિયન ઓફ ની એક માણસ સારી રીતે નથી મેળવ્યો મને વિડીયો પણ બતાવ્યો સભામાં બતાવવા જેવો છે વાત આવીને જેણે ધન ધન અને ધન જ કર્યું છે એનું ધન તો જશે ધર્મ પણ જશે અને ધક્કા ધક્કાને ધક્કા જ મળવાના છે પણ જેણે ધર્મને રાખ્યો છે ભક્તિને રાખી છે ભગવાન અને સંતને રાખ્યા છે તો કહેવાય છે ધર્મ બઢે ધન બઢે ધન બઢે મન બઢી જાય ધર્મ બઢે ધન બઢે ધન બઢે મન બઢી જાય મન બઢે મહાત્યમ બઢે બઢત બઢત બઢી જાય કેવું સરસ લાગ્યું કોઈ ગુજરાતીનો દોહો પણ બધી વાત માટે લોભનો ત્યાગ કરીએ એનો અર્થ એ છે અનીતિને છોડીએ અપ્રામાણિક રીતે આવતું હોય તેને છોડીએ ઠાકોરજી આપણને આપ્યું છે તો ઠાકોરજીનો જે ભાગ છે ઠાકોરજીને આપી દઈએ રાજાનો જે કર છે રાજાને ચૂકવી દઈએ કરની ચોરી અનેક પ્રકારની ચોરી બધું લોભનું જ રૂપ છે અતિ લોભીનું દ્રવ્ય સમૂળું નાશ પામે છે તે મરીને સર્પ થાય છે કાં ભૂત થઈને રખડે છે જગતમાં આવું બધું દેખાય છે છતાં લોભની બલા છૂટતી નથી લોભ જીવનો સાચો હિતેચું થઈને તેમાં ઊંડો ખોવાઈ ગયો છે જ્યાં આપને ભગવાનને રાખવા જોઈએ ત્યાં લોભ બળાત્કારે પેસી ગયો છે હવે અમે આપના દાસ થયા છીએ અમારા લોભરૂપ શત્રુનો વિનાશ કરો લોભ ખરેખર અધર્મરૂપ છે છતાં તે ધર્મનું રૂપ લઈને અનુપમ રીતે હૃદયમાં બેસી ગયો છે શબ્દ જુઓ ખરેખર કેવો છે અધર્મ છે પણ ધર્મનું રૂપ લઈને હૃદયમાં બેસી ગયો છે ઘણા પાછા એમ કે સ્વામી અમે આ બધું ભેગું કરીએ છીએ ત્યારે જ સેવા થાય છે વડતાલમાં ચૈત્રી સમય થયો મંદિરનું ખાતમુહૂર્ત કર્યું બીજા વર્ષે ના મંદિરનું ખાતમુહૂર્ત થયું એ જ વર્ષે શ્રીજી મહારાજે સભામાં વાત કરી કે આ મંદિરમાં બ્રહ્માનંદ સ્વામીને બધા સેવા કરજો જોબન પગી હસતા હસતા કહ્યું મહારાજ તમે મંદિર માટે સેવા માંગો છો અને અમારો ધંધો બંધ કરાવી દીધો જો ચાલુ રાખ્યો હોત ને તો વર્ષમાં તો પૂરું કરી દીધું એકલો ભાઈ બંધો મહારાજ ઉદાસ થઈ ગયા જોબન ભાઈ આવી રમૂજ વાત સાંભળીને રમૂજ પણ ધર્મ ભંગ ની વાત સાંભળી ઉદાસ થઈ ગયા મહારાજ એમ બોલ્યા જોબન ધર્મ મારા પિતા છે જે ધર્મનો દુશ્મન છે એ અમારો વેરી છે આવા શબ્દ બોલ્યા ધર્મનો નો વેરી છે અમારો વેરી છે અમારી આજ્ઞા પાળવીને એનાથી મોટી બીજી કોઈ સેવા મેં માનતા જ નથી મોટા મોટી સેવા કઈ આજ્ઞા પાળવીને એનાથી મોટી બીજી સેવા માનતા જ નથી અને ધર્મ લોપીને સેવા કરે છે ને અને ધર્મ લોપીને સેવા કરે છે ને એ તો સેવા નહીં ઉલટી કુસેવા છે કુસેવા લોભ અધર્મ છે પણ તેમ છતાં ધર્મનું રૂપ લઈને ભક્તોના હૃદયમાં બેસી ગયો છે મોટા ઈશ્વર કહેવાતા હોય તે પણ લોભે કરીને ભજેત થયા છે તો અમે તો પામર જીવ કહેવાય લેખામાં આપ અમને મળ્યા છો એ અમારી વિશેષતા છે તેનાથી જ અમને ભારે બળ મળ્યું છે જો આપ ન મળ્યા હોત તો અમે ક્યારેય લોભથી છૂટી શકત નહીં અદભુત વાત હજી જીવાખાચરની પ્રાર્થના બહુ વિસ્તારથી છે એટલી સરસ પ્રાર્થના છે આજે આપણે બાવીસ ચોપાઈ સુધીની આ કથા અહીંયા રાખીશું પછી આગળ જ્યારે આપણને સમય મળશે ત્યારે ત્યાંથી કથા લેશું महाराज ने जय श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरम् वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं ल्यकण्ठं भजे